इंग्लिश ग्रामर की शुरुआत करिए ए पहला हूँ अमुक एवं पॉइंट्स अँ क्लियर करूँ छू के मोस्टली स्टूडेंट्स जे इंग्लिश लैंग्वेज शीखवानी शुरुआत करे छे तो ए समय अमुक अमुक एवं बेजिक पॉइंट्स छे जे छूटी जाए छे जेना लीधे ए आ एमनी एरर आगळ जता एमनी जे कोई पण कॉम्पिटिटिव टेस्ट आपे चाहे कोई एकेडमिक टेस्ट हो के कोई इंटरनेशनल कॉम्पिटिटिव टेस्ट हो जेम के आयल्स के पीटी छे तो एमा आ एमनी माइनर भूलो नानी नानी जे भूलो छे एने आगळ जता बहु ज नड़े छे નડવાનું રીઝન આ માઇનર એરરના લીધે એમનો જે સ્કોરિંગ છે એના જે સબ્જેક્ટિવ સ્કોર છે તે બહુ જ કપાઈ જાય છે અને પછી સ્ટુડન્ટ ઓલવેઝ વિચારતો રહે છે કે આ સ્કોર શા માટે ઓછો આવે છે તો આ સ્કોર મેન્ટેન કરવા પ્લસ તમારી લેંગ્વેજ પર તમારી ગ્રીપ મજબૂત કરવા માટે તમારે ઇંગ્લિશ ગ્રામર એટલે કે એમનું બેઝિક કન્સેપ્ટ છે એ પહેલાં ક્લિયર કરવા પડશે તો આજે આપણે અહીં ઇંગ્લિશ ગ્રામરનો ફર્સ્ટ બેઝિક કન્સેપ્ટ એ છે આર્ટિકલ્સ आर्टिकल्स आपणे अहीं क्लियर करिए तो जे आर्टिकल्स छे छे एकदम नानो एवो टॉपिक माइनर टॉपिक छे परंतु जो आमां मिस्टेक्स करे छे कोई पण स्टूडेंट्स तो एना लीधे एमनो स्कोर बहु ज ओछो जाय छे ओके सो आर्टिकल्स नी शरूआत करिए तो पहला ए जोईए के आर्टिकल्स कया कया छे केटला छे ने एना कया प्रकार छे तो इंग्लिश मां बेसिकली आर्टिकल्स ना बे प्रकार छे फर्स्ट इज The definite article. That is one and only one, the. અને બીજો આર્ટિકલ છે તે છે ઇનડેફિનેટ આર્ટિકલ. That is a and an. બે પ્રકારના આર્ટિકલ્સ છે. આર્ટિકલ્સ એટલે ગુજરાતીમાં જોઈએ તો એનું નામ યોગી અવ્યય એવું થાય છે. કોઈ ટ્રાન્સલેશન નહીં થાય. પરંતુ આ જે ત્રણ છે કે આર્ટિકલ ધી એ અને એન જો એનો મિસયુઝ થાય તો સ્કોર બહુ જ કપાઈ જાય છે તો આ આર્ટિકલ્સ શું છે કેવા છે ઇનડેપ્થ એકે એક પોઈન્ટ્સ આપણે એમનો ક્લિયર કરીએ તો પહેલા જોઈએ આપણે ઇનડેફિનેટ આર્ટિકલ્સ કે ઇનડેફિનેટ આર્ટિકલ્સ ક્યાં વપરાશે એનો યુઝ કેવો છે એન્ડ કયા એવા પોઈન્ટ્સ છે કે જે આપણે ધ્યાન રાખવા જોઈએ જો ઇનડેફિનેટ આર્ટિકલ્સ કે જે એ અને એન છે પહેલી કન્ડિશન છે કે આ આર્ટિકલ્સ કોઈ પણ નાઉન હોય નામ હોય તો જ વપરાશે કોઈ પણ એડવર્બ હોય કે એડજેક્ટિવ્સ હોય તો ત્યાં વપરાશે નહીં ઓનલી એન્ડ ઓનલી જો કોઈ પણ નામ હોય તો પણ વ્યક્તિવાચક નામ હોય તો વપરાશે નહીં આ ખાસ યાદ રાખો જેમ કે મહેશ છે નરેશ છે રમેશ છે આવા નામમાં આર્ટિકલ્સનો યુઝ થશે નહીં બરોબર એક તો નાઉન હોવું જોઈએ બીજું કે જે નામ છે નાઉન એ સિંગ્યુલર હોવું જોઈએ એક વચન માત્ર ને માત્ર એક વચન નામો હશે તો ને તો જ એ અથવા એન આર્ટિકલ વપરાશે જો બહુવચન નામો હશે તો આર્ટિકલ્સ વપરાશે નહીં એટલે કે એ અને એન આર્ટિકલ વપરાશે નહીં ઓકે હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો આપણી પાસે બે આર્ટિકલ છે એ અને એન ક્યાં કયો વાપરવો કયા નામની આગળ કયો વાપરવો તો એના માટે આપણે ચેક કરવાનું છે પહેલો પોઈન્ટ એ છે પ્રનાન્સિએશન એટલે કે જે તે નામ શબ્દ કે વર્ડ જે છે એનું પ્રનાન્સિએશન એનું ઉચ્ચારણ આપણે ચેક કરવાનું છે જો ઉચ્ચારણમાં એ ઈ આઈ ઓ કે યુ આવતું હોય તો એ કન્ડિશનમાં આર્ટિકલ એન વપરાશે અને બાકીના જે છે એમાં એ વપરાશે સ્વર અને વ્યંજન ઇંગ્લિશમાં જાતિવાચક અને વ્યક્તિવાચક એમ બે નામો આવે છે જો કોઈ પણ નામ એ જાતિવાચક નામ હોય બરાબર તો જાતિવાચક નામોની આગળ આર્ટિકલ વપરાશે પણ જ્યારે વ્યક્તિવાચક નામ હોય જેમ મેં પહેલાં કહ્યું તેમ કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો આર્ટિકલ્સ વપરાશે નહીં એટલે કે એ એન કે ધ પણ વપરાશે નહીં હવે જોઈએ આપણે આર્ટિકલ્સના નિયમો કે ક્યાં કયો આર્ટિકલ્સ આપણો જે છે એ યુઝ થશે તો પહેલો નિયમ એવો છે કે કોઈ પણ નામ જેમ મેં કહ્યું તેમ જાતિવાચક નામ જે છે એ નામ ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં વ્યંજનથી શરૂ થતું હોય તો એ કન્ડિશનમાં એ અથવા તો એન આર્ટિકલ વપરાશે
બરોબર, ખાસ તો વ્યંજનથી શરૂ થતું હોય તો એ જ વપરાય છે. બરોબર, જેમ કે આપણે નામ જોઈએ કે બોય, ગર્લ, આ વગેરે જે નામો છે, બરોબર છે, તો અહીંયા ઉચ્ચારણ જોવાનું છે પહેલા અક્ષરનું. બરોબર, એક થી સાત ધોરણમાં આપણે એવું જોયેલું હતું કે જો પહેલો લેટર આપણે ચેક કરીએ એ ઈ આઈ ઓ કે યુ હોય તો ત્યાં આપણે આર્ટિકલ એન મૂકતા અને બાકી બધી જગ્યાએ એ મૂકતા. પણ હવે રૂલ છે એ થોડો ચેન્જ થાય છે. જ્યારે મોડર્ન કે એડવાન્સ ઇંગ્લિશમાં જઈએ છીએ તો રૂલ ચેન્જ થાય છે. ત્યાં પ્રોનન્સીએશન એટલે કે જે તે શબ્દનું ઉચ્ચારણ જોવાનું છે. આનું ઉચ્ચારણ આપણે જોઈએ તો બોય અથવા ગર્લ છે, તો અહીંયા પણ વ્યંજન છે અને અહીં પણ વ્યંજન છે, જોઈ શકીએ છીએ આપણે. તો અહીં આવશે આર્ટિકલ એ, અ બોય, અ ગર્લ. ઓકે, સો આ પહેલો નિયમ. બીજો નિયમ એવો છે કે કોઈ પણ જે આપણી પાસે નાઉન હોય, નાઉનનું પ્રોનન્સીએશન શું છે એ ચેક કરવાનું છે. પ્રોનન્સીએશન કરતી વખતે જો સ્વર આવે છે તો એ કન્ડિશનમાં આર્ટિકલ એન વપરાશે. જેમ કે આપણે જોઈએ આજે આપણી પાસે શબ્દ છે આવર, આનું પ્રોનન્સીએશન આપણે જોઈએ. ભલે શરૂઆત આપણે જોઈએ પહેલો લેટર એચ છે, એચ એટલે ઇંગ્લિશમાં એ બન્યો વ્યંજન. પણ ઉચ્ચારણ કરતા આનું ઉચ્ચારણ એવું થાય છે અવર, તો ગુજરાતીમાં એનું ઉચ્ચારણ સ્વરથી થયું, આથી અહીંયા વપરાશે એન. બીજો શબ્દ જોઈએ આપણે ઓનેસ્ટ, ઓનેસ્ટ, તો એનું પ્રોનાન્સીએશન જોઈએ તો શું થશે, ઓનેસ્ટ. મીન્સ કે એચ છે એ સાયલન્ટ છે, તો ઉચ્ચારણ આપણે જો ગુજરાતીમાં પહેલો જે લેટર છે એ સ્વર છે, આથી ઓનેસ્ટ છે એ થશે એન ઓનેસ્ટ. ત્રીજો વર્ડ લઈએ આપણે, જેમ કે ઓરેન્જ, તો આ શબ્દમાં પણ પહેલો જોઈએ આપણે તો ઓ છે, ઇંગ્લિશમાં ભલે એ વ્યંજન થયો, સ્વર છે સોરી, બટ અહીં ઉચ્ચારણ આનું જોઈએ તો શું થશે, ઓરેન્જ. તો આ જે પહેલો શબ્દ છે અ, આના આધારે આર્ટિકલ લાગશે એન. તો અહીંયા ખાલી ખાસ બે જ નિયમો યાદ રાખો કે આર્ટિકલ એ અને એન ક્યાં વપરાશે. તો ઓનલી એન્ડ ઓનલી કોઈ પણ નાઉન જો જે તમારું નાઉન સિંગ્યુલર હોય તો અને તો જ વપરાશે, અને પ્રોનાન્સીએશન કરતી વખતે એટલે કે શબ્દનું ઉચ્ચારણ કરતી વખતે જો એ વ્યંજનથી શરૂ થતું હોય તો આર્ટિકલ એ યુઝ કરો, અને જો ઉચ્ચારણ એનું સ્વરથી શરૂ થતું હોય તો આર્ટિકલ એન યુઝ કરો. આટલો જ નિયમ યાદ રાખો, વધારે યાદ રાખવાની જરૂર નથી, એકદમ સિમ્પલ છે. ફરી વાર કહું કે કોઈ પણ જાતિવાચક નામ કે જે એક વચન હોય તો જ આર્ટિકલ એ અથવા એન વપરાશે, બહુવચન હશે તો વપરાશે નહીં. અને એનું જ્યારે ઉચ્ચારણ કરીએ અને ઉચ્ચારણમાં જો વ્યંજનથી ઉચ્ચારણ શરૂ થતું હોય તો આર્ટિકલ એ વાપરવો, અને જો સ્વરથી શરૂ થતું હોય તો આર્ટિકલ એન વાપરવો.